મિત્રો, આપણે આગળ વધીએ. આપણે જોઈ રહ્યા હતા આદિકોષ કેન્દ્રિકોષ અને એનું સ્ટ્રક્ચર. હવે આદિકોષ કેન્દ્રિકોષ જે છે એની અંદર આપણે જનીનદ્રવ્ય શું છે એ જોયું. એકચ્યુઅલી જનીનદ્રવ્ય જે છે એનું ગૂંચળું શું છે એના વિશે આપણે માહિતી લીધી કે એનું જે ગૂંચળું છે એ ખાલી ડીએનએ નથી, ડીએનએ વિથ પ્રોટીન છે. આ જે પ્રોટીનનો સમૂહ છે એને બિન હિસ્ટોન પ્રોટીન તરીકે ઓળખવામાં આવે છે. પછી આપણે બીજું જોયું હતું કે બેક્ટેરિયલ કોષ હોય ને એની અંદર કોષરસમાં એક ખુલ્લું વલયાકાર આપણને ડીએનએ જોવા મળે, જેને આપણે પ્લાઝમિડ તરીકે ઓળખીએ. અને આ જે પ્લાઝમિડ જે છે એનું મુખ્ય કાર્ય છે કે બેક્ટેરિયાની અંદર જે બાહ્ય દેખાવ છે એના સંબંધિત જનીનો પ્લાઝમિડની અંદર આપણને જોવા મળે. બીજું, પ્લાઝમિડ જે છે એનો અભ્યાસ આપણે ધોરણ 12ની અંદર જીનેટિક્સમાં પણ ખાસો એવો કરવાનો છે, બાયોટેકનોલોજીમાં ખાસ આપણે વધારે કરવાનો છે, તો એની વધુ ચર્ચા 12th કરીશું. તો પહેલું એનું કાર્ય છે કે બાહ્ય દેખાવ સંબંધિત લક્ષણો માટેના જનીનો તેની અંદર હાજર છે. આપણે લાસ્ટ સેશનમાં ચર્ચા કરેલી હતી કે બાહ્ય દેખાવ એટલે આકાર, અથવા તો હું કહું કોષ દિવાલ, અથવા તો બેક્ટેરિયાની અંદર આપણને પૂંછડીઓ મીન્સ કે કસાઓ જોવા મળે, પીલી જોવા મળે, આ બધું શું છે એનો અભ્યાસ કરીશું. તો એના રિલેટેડ જનીનો પ્લાઝમિડની અંદર જોવા મળે. બીજું, એન્ટીબાયોટિક રેઝિસ્ટન્સ જનીનો પણ જેને કહેવાય કે પ્લાઝમિડની અંદર જોવા મળે શું છે જોવો. હવે એન્ટીબાયોટિકનું રેઝિસ્ટન્સ આવવું એટલે શું? એન્ટીબાયોટિક દવાનું રેઝિસ્ટન્સ ઇઝ ઇક્વલ ટુ દવા કામ ન કરવી અથવા તો દવા દ્વારા બેક્ટેરિયાનું મૃત્યુ ન થવું, એને રેઝિસ્ટન્સ એવું કહેવાય. કે આપણને કોઈ બેક્ટેરિયલ ડિઝીઝની અંદર જે એન્ટીબાયોટિક દવા આપવામાં આવે છે તો આ દવા અમુક કિસ્સાઓમાં કામ નથી કરતી, જેને એન્ટીબાયોટિક રેઝિસ્ટન્સ એવું કહેવાય. કે દવા છે એ બેક્ટેરિયાને મારતી નથી, કે દવા પ્રોપરલી કાર્ય કરતી નથી. તો રેઝિસ્ટન્સ આવવાનું જે કારણ છે, રેઝિસ્ટન્સ આવવાનું કારણ શું છે? તો જે મેં તમને લાસ્ટ સેશનમાં કીધું હતું કે કોઈ પણ ઝેર હોય કે કોઈ પણ બાબત હોય કે જે આપણા માટે હાર્મફુલ હોય, આપણા માટે નુકસાનકારક હોય, પણ આ બાબત થોડી થોડી આપણી અંદર આવે, મીન્સ કે કોઈ ઝેર છે એ થોડું થોડું આપણી અંદર આવે કે કોઈ કડવાશ છે એ થોડી અંદર આપણી અંદર આવે, તો આપણે એનાથી ટેવાઈ જાય. આજે કોઈ ઝેર છે એ જો આપણે થોડાક એમાઉન્ટમાં લઈએ તો ધીમે ધીમે બોડી, આપણું જે બોડી છે એની સામે ટેવાઈ જાય, એને ન્યુટ્રલાઇઝ કરવા માટે ટેવાઈ જાય, એની તાકાત આવી જાય આપણા બોડીમાં. એવું કેમ આવે છે એ પણ આપણે ભણશું. એની પાછળ યકૃતનો રોલ છે કે થોડા થોડા એમાઉન્ટમાં જો ઝેર આપવામાં આવે તો આપણું યકૃત એને વિઘટિત કરી નાખે એવી તાકાત છે. જો એકસાથે વધુ પ્રમાણમાં ઝેર આવે તો વિઘટિત નથી થતું, તો આપણે મૃત્યુ પામીએ, પણ થોડું થોડું આપવામાં આવે ને તો આપણું બોડી ધીમે ધીમે ટેવાઈ જાય એને નિષ્ક્રિય કરવામાં. એવી જ વાત અહીંયા બેક્ટેરિયામાં છે કે એન્ટીબાયોટિક દવા એ બેક્ટેરિયા માટે એક ઝેર સમાન છે. જો તમે પ્રોપર ડોઝમાં ન આપો તો એ બેક્ટેરિયા એનાથી ટેવાઈ જાય. એટલે એન્ટીબાયોટિક દવા છે એની જાતે ન લેવી જોઈએ, પ્લસ ડૉક્ટરે જે આપણને જે ડોઝમાં અને જેટલી ટેબ્લેટ લેવાની કીધી હોય એટલી આપણે ફરજિયાત લેવી જ જોઈએ. મોટે ભાગે બને છે એવું કે આપણને 3 ટેબ્લેટ કે 5 ટેબ્લેટ કે 7 ટેબ્લેટ કીધી હોય એમાં એકાદી 2 ટેબ્લેટ આપણે ખાઈ અને લક્ષણોમાં સારું આવી જાય એટલે આપણે જનરલી દવા લેવાનું બંધ કરી દઈએ. તો હકીકતમાં 1-2 ટેબ્લેટ એ બેક્ટેરિયા માટે ઓછો ડોઝ છે, જેથી બેક્ટેરિયા એના વિરુદ્ધ રેઝિસ્ટન્સ એની અંદર આવી જાય, ઉત્પન્ન થાય. હોય છે શું સમજાવું જુઓ. તો રેઝિસ્ટન્સ આવવાનું કારણ છે યોગ્ય રીતે એન્ટીબાયોટિક્સનો ડોઝ ન લેવાથી રેઝિસ્ટન્સ આવે અથવા આવું થાય. રેડી? તો એની મિકેનિઝમ શું છે એવું સમજાવું. મિકેનિઝમ શું છે? તો આ જે પ્લાઝમિડ છે, ડીએનએ છે બેક્ટેરિયાની અંદર, જે પ્લાઝમિડ ડીએનએ છે એની અંદર જનીનો હોય, ડીએનએની અંદર ડીએનએ અને જનીન વચ્ચેનો ડિફરન્સ શું એ પહેલાં કહી દઉં. તો કે જનીનને ડીએનએ આમ અલગ નથી, પણ હકીકતમાં ડીએનએ છે ને એનું કામ શું હોય ખબર તમને? ડીએનએનું કાર્ય અત્યાર સુધી તમે એવું બોલતા કે લક્ષણો માટે જવાબદાર છે, વાત સાચી છે, પણ સીધી જ રીતે નહીં, ઇનડાયરેક્ટલી. હકીકતમાં ડીએનએનું કાર્ય પ્રોટીન બનાવવું અથવા
ઉત્સેચકો બનાવવા, ઉત્સેચક બનાવવા, તે ડીએનએનું કાર્ય છે. તો જે પ્લાઝમિડ હોય ને એમાં સપોઝ કે આ છે એન્ટીબાયોટિક રેઝિસ્ટન્સ જનીન, એન્ટીબાયોટિક રેઝિસ્ટન્સ જનીન. તો આ જે એન્ટીબાયોટિક રેઝિસ્ટન્સ જનીન છે એના દ્વારા એક પ્રકારનો ઉત્સેચક અથવા તો પ્રોટીન ઉત્પન્ન થાય. એન્ટીબાયોટિક રેઝિસ્ટન્સ જનીન દ્વારા બીટા લેક્ટામ એઝ ઉત્સેચક ઉત્પન્ન થાય. હવે આ બીટા લેક્ટામ એઝ ઉત્સેચક છે ને એ શું કરે, એન્ટીબાયોટિક દવા જે હોય ને, એન્ટીબાયોટિક દવાને નિષ્ક્રિય કરે. શું કરે? નિષ્ક્રિય કરે. તો આ બેક્ટેરિયા છે એની અંદર આ પ્લાઝમિડ છે, અને આ જે પ્લાઝમિડ છે એમાં જે મેં તમને કીધું એન્ટીબાયોટિક રેઝિસ્ટન્સ જનીન છે આ, તો આ જનીન દ્વારા એક ઉત્સેચક ઉત્પન્ન થાય જેનું નામ છે બીટા લેક્ટામેઝ. આ બીટા લેક્ટામેઝ ઉત્સેચક શું કરે, જે એન્ટીબાયોટિક દવા છે એને નિષ્ક્રિય કરે. સપોઝ કે એન્ટીબાયોટિક દવાનું નામ હું લખું તો પેનિસિલિન અથવા તો લિવોફ્લોક્સાસિન કે એમોક્સિસિલિન આ એન્ટીબાયોટિક દવા. તો એમોક્સિસિલિન જ્યારે આપવામાં આવે છે તો બીટા લેક્ટામેઝ દ્વારા એ શું બને, નિષ્ક્રિય બની જાય. આવું થાય. રેડી? ચાલો. તો હવે પ્લાઝમિડ કે જેની અંદર એન્ટીબાયોટિક રેઝિસ્ટન્સ જનીન છે આ જનીનો બીટા લેક્ટામેઝ ઉત્સેચક ઉત્પન્ન કરે, આ ઉત્સેચક જે દવા છે એમોક્સિસિલિન કે કોઈ પણ પેનિસિલિન રિલેટેડ દવાઓ જે છે એને નિષ્ક્રિય કરે. પેનિસિલિન ગ્રુપની જે દવાઓ છે એને નિષ્ક્રિય કરે. રેડી? તો આ મેં તમને એનું કાર્ય સમજાવ્યું. તો આની ટ્રીટમેન્ટ શું, આની ટ્રીટમેન્ટ શું, ધારો કે કોઈની અંદર બેક્ટેરિયલ રેઝિસ્ટન્સ આવી ગયું છે, એન્ટીબાયોટિક રેઝિસ્ટન્સ આવી ગયું છે અને આપણે કોઈ પણ એન્ટીબાયોટિક દવા આપીએ છીએ કાર્ય નથી કરતી, તો એની ટ્રીટમેન્ટ શું? તો એના માટે એની ટ્રીટમેન્ટ છે એન્ટીબાયોટિકની સાથે સાથે એન્ટીબાયોટિક પ્લસ બીટા લેક્ટામેઝ ઇનહિબિટર એટલે અવરોધક. મીન્સ કે સાદી ભાષામાં સમજાવું તો આપણે એન્ટીબાયોટિક દવા આપવાની પ્લસ સાથે સાથે આ જે ઉત્સેચક જે બેક્ટેરિયાની અંદર બને છે, આ ઉત્સેચકના જનીનો ક્યાં છે, જનીનો પ્લાઝમિડમાં છે, આ જે ઉત્સેચક બને છે એને અવરોધતા રસાયણો પણ સાથે આપવા પડે. એટલે કે તમે જો ઘણી વખત આવું જોયું હોય, એક્ઝામ્પલ તરીકે હું તમને એક્ઝામ્પલ તરીકે લખું તો એમોક્સિસિલિન પ્લસ બીટા લેક્ટામેઝ ઇનહિબિટર એટલે દવાનું નામ લખું તો ક્લેવુલેનિક એસિડ. જો આવી દવા પ્રિસ્ક્રાઇબ કરવામાં આવે તો સમજવું કે ડૉક્ટરને રેઝિસ્ટન્સ છે એવું મનમાં છે, અથવા તો આપણને રેઝિસ્ટન્સ આવી ગયું. તો ક્લેવુલેનિક એસિડ જે છે એ શું કરે, ક્લેવુલેનિક એસિડ જે છે એ બીટા લેક્ટામેઝ ઉત્સેચકને અવરોધે. રેડી? ત્યારબાદ એમોક્સિસિલિન જો બેક્ટેરિયાની અંદર જાય એટલે બેક્ટેરિયાનું મૃત્યુ. અને બીટા લેક્ટામેઝ ઇનહિબિટર ક્લેવુલેનિક એસિડ ઉપરાંત ટાઝોબેક્ટમ પણ છે. એટલે ટાઝોબેક્ટામ હોય, ક્લેવુલેનિક એસિડ હોય વિથ એન્ટીબાયોટિક, તો આ રેઝિસ્ટન્સ છે એવું સમજવાનું આપણે થાય. તો પ્લાઝમિડ છે એનું એક કામ છે એન્ટીબાયોટિક રેઝિસ્ટન્સ જનીનો ધરાવવા કે જે એન્ટીબાયોટિકને નિષ્ક્રિય કરે છે. આવા કિસ્સામાં જે આ ઉત્પન્ન થતો ઉત્સેચક કે જે એન્ટીબાયોટિકને નિષ્ક્રિય કરે છે એને નિષ્ક્રિય કરવા માટેની સાથે દવાઓ આપવી પડે, ક્લેવુલેનિક એસિડ અથવા તો ટાઝોબેક્ટામ ઇન્જેક્શન સ્વરૂપે પણ આપણને મળે. રેડી? ચાલો વધીએ આપણે આગળ. તો રેઝિસ્ટન્સ મિત્રો અટકાવવા માટે જે પણ એન્ટીબાયોટિક દવાઓ આપવામાં આવે છે, આ એન્ટીબાયોટિક દવાનો પૂરેપૂરો ડોઝ અને યોગ્ય સમયે આપણે જો દવા લઈએ તો આપણને જનરલી રેઝિસ્ટન્સ આવતું નથી.
તો આપણે ભણી રહ્યા હતા આદિકોષ કેન્દ્રી જે કોષ છે મીન્સ કે બેક્ટેરિયલ કોષ છે એની રચના આપણે ભણ્યા હતા. એની અંદર જનીનદ્રવ્ય શું છે એ આપણે જોયું, પ્લાઝમિડ શું છે એ આપણે જોયું. પ્લાઝમિડ વિશે બહુ વધારે પડતું આપણે જોશું ધોરણ 12ની અંદર, બાયોટેકનોલોજીના ચેપ્ટર્સ છે એની અંદર આપણે ભણવાનો છે. ચાલો આગળ વધીએ નંબર 3 ઉપર. કોષીય આવરણ, કોષીય આવરણ રેડી. ચાલો તો બેક્ટેરિયલ કોષ છે એની ફરતે આવરણ આપણને કેટલા જોવા મળે એની ચર્ચા છે. નંબર 1 પહેલું આવરણ જોવા મળશે કોષરસ પટલ, કોષરસ પટલ. બીજું છે કોષ દિવાલ, કોષ દિવાલ. ત્રીજું અમુક કિસ્સામાં આપણને ગ્લાયકોકેલિક્સ, ગ્લાયકોકેલિક્સ આવરણ પણ આપણને જોવા મળે. અને અમુક કિસ્સામાં લિપોપોલિસેકેરાઇડ્સ આવરણ પણ જોવા મળે, લિપોપોલિસેકેરાઇડ્સ અથવા હું સાદી ભાષામાં લખું ને તો લિપોપોલિસેકેરાઇડ આવરણ. ચાલો હવે આ જે બે આવરણ છે તે દરેક બેક્ટેરિયામાં જોવા મળે, દરેક બેક્ટેરિયામાં જોવા મળે તે જરૂરી નથી, તે જરૂરી નથી. ચાલો હવે કોષ દિવાલ છે ને બેક્ટેરિયાની સામાન્ય રીતે પેપ્ટિડોગ્લાયકાન, પેપ્ટિડોગ્લાયકાન રસાયણની બનેલી હોય, પેપ્ટિડોગ્લાયકાન. પેપ્ટિડોગ્લાયકાન એટલે એક પ્રકારનું કાર્બોદિત પ્લસ એમિનો એસિડ પ્રોટીન. પોલિસેકેરાઇડ્સ પ્લસ એમિનો એસિડની ચેઇન એટલે કે પ્રોટીનનું બનેલું હોય કોષ દિવાલ. કોષરસપટલ છે એ લિપિડ પ્લસ પ્રોટીન, આના વિશે તો આપણે ડિટેલમાં ભણવાનું છે. રેડી. ગ્લાયકોકેલિક્સ જે છે, ગ્લાયકોકેલિક્સ તે સામાન્ય રીતે કાર્બોદિત પોલિસેકેરાઇડ્સનું બનેલું હોય છે, એન્ડ લિપોપોલિસેકેરાઇડ્સ એ તો નામ જ છે. ચાલો જુઓ હવે આપણે આખું સમજીએ. અમુક બેક્ટેરિયા હોય ને મિત્રો એ આવા હોય, આ એની કોષરસ પટલ, આ કોષરસ પટલ બરાબર. જોજો હવે આ જે હું દોરું છું ને એ પેપ્ટિડોગ્લાયકન કોષ દિવાલ, રેડી. જોવો હવે આ છે ગ્લાયકોકેલિક્સ, ગ્લાયકોકેલિક્સ એટલે એક ચિકાસયુક્ત જેને કહેવાય દ્રવ્ય. કોષરસ પટલ બ્લેક કલરની કોષ દિવાલ એન્ડ શિથિલ સ્વરૂપે, શિથિલ સ્વરૂપે, શિથિલ એટલે ઢીલું પોચું, શિથિલ સ્વરૂપે જોવા મળતું ગ્લાયકોકેલિક્સ આવરણ. રેડી. હવે જે આ ગ્લાયકોકેલિક્સ આવરણ હોય ને મિત્રો, આ આવરણ થકી જ સામાન્ય રીતે બેક્ટેરિયાની ફરતે, બેક્ટેરિયાની ફરતે જોવા મળતા આ આવરણ થકી આપણી જે રોગપ્રતિકારક તંત્ર સક્રિય બને. એટલે કે આ આવરણ થકી આપણું જે રોગપ્રતિકારક તંત્ર છે એ સામાન્ય રીતે બેક્ટેરિયાને ઓળખે છે, અથવા તો આપણે એ રોગપ્રતિકારક તંત્ર શક્તિ છે એને ખ્યાલ આવે કે આ કોઈ પ્રજાત કોષ છે. કોના થકી? આના થકી. રેડી. જુઓ હવે અમુક બેક્ટેરિયા જે છે એમાં ગ્લાયકોકેલિક્સ છે ને આવી રીતે શિથિલ સ્વરૂપે જોવા મળે, શિથિલ સ્વરૂપ એટલે ઢીલું પોચું,
के ऊपर कोष दीवाल जे छे पेप्टिडोग्लाइकननी बनेली एनी ऊपर आ ग्लाइकोकेलिक्स नामह रसायण छे ने एनो सादो आम लपेड़ो आपणे केम गुंदर आम चोपड़ी दीधुं होय एवी रीते तो आवुं आवुं लेयर आम शिथिल स्वरूपनुं लेयर जोवा मळे जो शिथिल स्वरूपनुं जोवा मळे ने जो शिथिल स्वरूपनुं जोवा मळे ने तो तेने श्लेष्म लेयर कहेवाय श्लेष्म लेयर रेडी बीजू तमने ख्याल हो तो आप भणी गया कि मैक्रोफेज हो मैक्रोफेज ई आ बेक्टेरिया ने खाई जाए पण श्लेष्म लेयर छे ने आना आ एटलू बधु चिकासयुक्त होय छे चीकणू होय छे के मैक्रोफेज द्वारा श्लेष्म लेयर होवाथी मैक्रोफेज द्वारा बेक्टेरियानू भक्षण करवू अघरू बने छे अघरू बनी जाए तो जे बेक्टेरिया नी फरते ग्लाइकोकेलिक्स लेयर आवू ढीलू पोचू होय छे तो घणी वक्त मैक्रोफेज द्वारा एनु भक्षण जे छे ने ई थोड़ुक अघरू बनी जाए हवे अमुक बेक्टेरिया में आवू जोवा मळे जो कोष दीवाल सॉरी कोष रसपटल ब्लेक कलर नी छे ई कोष दीवाल छे पेप्टिडोग्लाइकन एंड जे ग्लाइकोकेलिक्स लेयर छे ने आवी रीते आम ढीलू पोचू नहीं पण आम कठण स्वरूपे आपणने जोवा मळे છે આમાં ઢીલું પોચું હતું આમાં કઠણ સ્વરૂપે જોવા મળે છે ચાલો હવે હું નામ આપી દઉં સૌથી અંદરનું લેયર કોષ રસ પટલ આ છે કોષ દિવાલ એન્ડ આ શું છે सघन स्वरूपे गोठवायेलू ग्लाइकोकेलिक्स लेयर अथवा आवरण हवे जे बेक्टेरियानी अंदर सघन स्वरूपे गोठवायेलू ग्लाइकोकेलिक्स लेयर होय तो आमा केम आपणे एने श्लेष्म लेयर कहता आमा एने कैप्स्यूल कहेवाय शुं कहेवाय कैप्स्यूल तो अमुक बेक्टेरियानी अंदर ग्लाइकोकेलिक्स सघन स्वरूपे जोवा मळे छे जेने आपणे कैप्स्यूल तरीके ओळखीए ज्यारे अमुक बेक्टेरियानी अंदर आ ग्लाइकोकेलिक्स जे बहारनुं चिकासयुक्त आवरण छे शिथिल स्वरूपे जोवा मळे तो आपणे एने श्लेष्म आवरण कहीए छीए आ कैप्स्यूल पण फेगोसाइटिक एक्टिविटी एटले के मैक्रोफेज द्वारा बेक्टेरिया जे छे एनुं भक्षण अघरू बनी जाय छे अथवा एने डिटेक्ट करवा अघरा बनी जाय छे एटले के सादी भाषामां कहूँ तो आ रक्षणात्मक आवरण छे बेक्टेरियानी अंदर चालो आटली खबर पड़ी हवे सांभळजो હવે આખો ઇતિહાસ ચાલુ થાય છે જો દરેક બેક્ટેરિયા છે ને એની અંદર કોષ રસપટલ જોવા મળે કોષ દિવાલ જોવા મળે આ બે ઓપ્શનલ છે કે જોવા મળે ન પણ મળી શકે સામાન્ય રીતે મોસ્ટ ઓફ તમે આગળ ડિટેલ ભણશો એટલે આવશે કે હકીકત એવી છે કે બેક્ટેરિયા દ્વારા અમુક ફેઝમાં એના અમુક જીવનચક્રમાં ગ્લાઇકોકેલિક્સ જે છે એ બહાર એડ થાય પણ આપણે એટલું બધું હજી ડીપમાં નથી જોવો હવે ભણીએ આગળ બેક્ટેરિયા હોય ને બેક્ટેરિયા શરૂઆતના સમયમાં એટલે કે પહેલાંના સમયમાં બેક્ટેરિયાના બે પ્રકાર પાડવામાં આવ્યા કોને આધારે હવે આ બધી વસ્તુ ભૂલી જાઓ એક સાદી વાત હું પહેલાં કરી દઉં આપણે કોઈ પણ કોષ જોવો હોય માઇક્રોસ્કોપમાં જો આપણે કોઈ કોષ જોવો હોય તો આપણે એ જે કોષ હોય એને રંગવો પડે એને કલર કરવો પડે એને અભિરંજિત કરવો પડે બાયોલોજીની ભાષામાં કલર કરવો એટલે અભિરંજિત કરવું એને રંગવો કોના દ્વારા રંગશું આપણે કલર દ્વારા જેને અભિરંજક કહેવાય શું કહેવાય અભિરંજક એટલે અભિરંજક દ્વારા આપણે કોષને અભિરંજિત કરવો પડે એટલે કે કલરફુલ કરવો પડે રેડી તો જોજો તો એક વૈજ્ઞાનિક હતા બે પ્રકાર કેવી રીતે પડે ને હું તમને કહું એક વૈજ્ઞાનિક હતા જેનું નામ હતું ગ્રામ છે એ કોનું નામ છે વૈજ્ઞાનિકનું નામ છે
ગ્રામ નામના વૈજ્ઞાનિક હતા, એને શેની શોધ કરી ખબર છે? ગ્રામ નામના વૈજ્ઞાનિકે અભિરંજકની શોધ કરી. અભિરંજકની શોધ કરી. અભિરંજક એટલે રંગ, કલર. રંગ શેનો? દિવાલમાં કરવાનો નહીં, તો કોને કરવાનો? બેક્ટેરિયાને કરવાનો. શું કામ? ફેશન છે? ના, ફેશન નથી, માઇક્રોસ્કોપમાં જોવું હોય ને એટલે માટે. શું કામ? તો કે તમે કલર કર્યો હોય ને તો માઇક્રોસ્કોપમાં તમને દેખાય કે ધારો કે બ્લુ કલર છે તો એ બેક્ટેરિયા છે, કે લાલ કલર છે એ બેક્ટેરિયા છે. નકરી તમને પારદર્શક દેખાય. તમે માઇક્રોસ્કોપમાં કલર કર્યા વિના તમે બેક્ટેરિયા જોવો ને તો તમને દેખાય જ નહીં ક્યાં બેક્ટેરિયા છે શું કાંઈ. કોઈ પણ કોષ, આપણે વનસ્પતિના કોષ હોય, પ્રાણીના કોષ હોય, ગમે એ જોવા હોય ને તો આપણે કલર કરવો પડે પહેલાં બેક્ટેરિયાને. એ આ કલર ન હાલે, દિવાલનો કલર ન હાલે. આ બધા કલર અલગ પ્રકારના હોય કે જે બેક્ટેરિયા અથવા તો જે કોષ હોય ને એની જે આઉટર મેમ્બ્રેન છે એની અરે કાયદેસર રાસાયણિક પ્રક્રિયાથી એમ ચોંટી જાય એવા કલર હોય. આપણે દિવાલમાં જે કડી ચૂનો લગાવી કે બીજા કલર ચોપડી આપણે, એ ન હાલે અહીંયા. રેડી? આ અલગ પ્રકારના કલર હોય. તો ગ્રામ નામનો વૈજ્ઞાનિક છે એને એક અભિરંજકની શોધ કરી, એટલે કે એક રંગની શોધ કરી, કલર બનાવ્યો ટૂંકમાં જેને કહેવાય ને. શેના હાટું? દિવાલ હાટું નહીં, તો કોના માટે? બેક્ટેરિયાને રંગવા માટે. રેડી? જોજો, તો અભિરંજકની શોધ કરી. આ અભિરંજક દ્વારા, અભિરંજક દ્વારા અમુક બેક્ટેરિયા અભિરંજિત થતા જ્યારે અમુક પ્રકારના બેક્ટેરિયા અભિરંજિત ન થતા, એટલે કે ગ્રામ નામના વૈજ્ઞાનિકે જે કલર બનાવ્યો ને એ કલર અમુક બેક્ટેરિયાની સરફેસ ઉપર ચોંટી જાય જેથી બેક્ટેરિયા કલરફુલ બને. જ્યારે અમુક બેક્ટેરિયાની સરફેસ ઉપર એ ચોંટી ન જાય એટલે બેક્ટેરિયા કલરફુલ બનતા નહીં. તો જે બેક્ટેરિયા ગ્રામ અભિરંજક દ્વારા ગ્રામ અભિરંજક એટલે કોણ? તો કે ગ્રામ નામના વૈજ્ઞાનિકે શોધેલો અથવા તો બનાવેલો અભિરંજક. જે બેક્ટેરિયા ગ્રામ અભિરંજક દ્વારા અભિરંજિત થાય તેવા બેક્ટેરિયાને ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા કહેવાય. આ બેક્ટેરિયાના પ્રકાર. જે બેક્ટેરિયા ગ્રામ અભિરંજક દ્વારા અભિરંજિત થાય એને ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા કહેવાય. અને સાંભળજો, જે બેક્ટેરિયા અથવા અમુક બેક્ટેરિયા નહોતા થતા ને, જે બેક્ટેરિયા ગ્રામ અભિરંજક દ્વારા અભિરંજિત ન થાય એ બધાને ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા કહેવાય. તો આ ખૂબ જ શરૂઆતના સમયમાં પાડેલા બે પ્રકાર છે. કોને આધારે પાડ્યા? મોઢાને આધારે નહીં, હોશિયાર ઠોઠને આધારે નહીં. તો અભિરંજિત થાય છે કે નથી થતા એને આધારે. કયું અભિરંજક? તો કે ગ્રામ અભિરંજક. કોને શોધ કરી? શ્રીમાન ગ્રામ નામઃ વૈજ્ઞાનિકે. તો આ પહેલાં એટલે બેક્ટેરિયાના બે પ્રકાર પડે એવું ન હોય, આ તો જૂના સમયમાં આવી રીતે પાડ્યા છે. જોકે મેડિકલ સાયન્સમાં ગ્રામ પોઝિટિવ ને નેગેટિવ છે એનો બહોળા પ્રમાણમાં જેને કહેવાય કે એની ચર્ચાઓ આવશે. હાલો, હવે આપણે ગ્રામ પોઝિટિવ ને ગ્રામ નેગેટિવ શું છે ને એ સમજવું છે. એટલે કે આ આવું સમજાવવું છે કે અમુક બેક્ટેરિયા કેમ કલરવાળા થયા ને અમુક કલરવાળા ન થયા. તો એનું કારણ કે એની આ જે લેયરની આપણે ચર્ચા કરી છે ને એ જ એની પાછળનું કારણ છે. સમજીએ, ચાલો. જુઓ, ગ્રામ પોઝિટિવ અને નેગેટિવ વચ્ચેનો ડિફરન્સ શું છે? ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા દોરું છું. આ કોષ રસપટલ, આ છે કોષ દિવાલ.
જોજો ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા દોર્યો છે, એમાં જે બ્લુ કલરની લાઈન દેખાય ને તમને બ્લુ કલરની, એને કહેવાય કોષ રસપટલ. અને આ 3-4 થપેડા મારી દીધા મેં, આ છે પેપ્ટિડોગ્લાયકાન લેયર. પેપ્ટિડોગ્લાયકાન લેયર મીન્સ કે કોષ દિવાલ. શું છે? કોષ દિવાલ. હવે શ્રીમાન ગ્રામ સાહેબ છે ને, ગ્રામ સાહેબ એનો જે કલર છે ને, કલર એ કલર પેપ્ટિડોગ્લાયકાન હોય ને એની સાથે ચોંટી જાય એટલે રંગ દેખાય. આ ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા. હવે ગ્રામ નેગેટિવ કેવા હોય હું તમને કહું, આ ગ્રામ પોઝિટિવ છે, ગ્રામ નેગેટિવ આવા હોય. ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા આવા હોય. ચાલો પહેલાં કોસરસ પટલ, પછી એની ફરતે પેપ્ટિડોગ્લાયકાન લેયર, અને એની ફરતે લિપોપોલિસેકેરાઇડ. હમણાં આપણે જો જોયું હતું લિપોપોલિસેકેરાઇડ. શું? આ લિપોપોલિસેકેરાઇડ જો. તો આ છે કોસરસ પટલ, કોસરસ પટલ. આ છે પેપ્ટિડોગ્લાયકાન લેયર, અથવા તો જેને આપણે કોષ દિવાલ કહીએ છીએ તે કોષ દિવાલ. એન્ડ મહત્વનું આ છે લિપોપોલિસેકેરાઇડ આવરણ. આવરણ ટૂંકમાં ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા હોય ને એની બહારની બાજુએ, સૌથી બહારની બાજુએ એટલે કે પેપ્ટિડોગ્લાયકાન કોષ દિવાલની પણ બહારની બાજુએ આવું લિપોપોલિસેકેરાઇડનું આવરણ હોય કે જેની સાથે શ્રીમાન ગ્રામનો જે રંગ છે ને અભિરંજક એ ચોંટી શકતો નથી એટલે આમાં કલર ન આવે. રેડી? હવે બીજી વાત જુઓ. હવે ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા હોય ને એમાં પેપ્ટિડોગ્લાયકાન લેયર હોય ને એ વધુ જાડું હોય, વધુ જાડું. જોયું આમાં? જુઓ ને, 4-5 મેં 3-4 થથેડા મારી દીધા, આમાં એક જ થથેડો માર્યો. એટલે ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા હોય ને એનું જે કોષીય આવરણ છે, બાહ્ય કોષીય આવરણ, કોષીય આવરણ, બાહ્ય કોષીય આવરણ પાતળું હોય. જો આટલું જ થફેડો, આમાં થથેડા જજે લાગે. બાહ્ય કોષીય આવરણ, બાહ્ય કોષીય આવરણ કેવું હોય? જાડું હોય. શું હોય? જાડું હોય. રેડી? હવે તમને સાદી દેશી ભાષામાં એક સાદી વાત કરું ને તો ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા દ્વારા થતા જે રોગ હોય ને એ થોડાક ગંભીર હોય, એને મટાડવા એ થોડાક ડિફિકલ્ટ હોય. અને ગ્રામ પોઝિટિવ, ગ્રામ પોઝિટિવ દ્વારા થતા જે રોગ છે એને મટાડવા સહેલા હોય, સહેજ રોગ મટાડવા સહેજ સહેલા હોય. આ જનરલ તમને હું એમને એમ વાત કરું છું. રેડી? તો ગ્રામ પોઝિટિવ અને બે નેગેટિવ જે છે એ કોને આધારે ભાગ પડ્યા? તો કે ગ્રામ નામના વૈજ્ઞાનિકે એક અભિરંજકની શોધ કરી, આ અભિરંજક દ્વારા જે અભિરંજિત થઈ જાય, કલરફુલ થઈ જાય એને ગ્રામ પોઝિટિવ કહેવાય. થાતા શું કામ? તો કે આ જે રંગ હતો ને એ પેપ્ટિડોગ્લાયકાન મીન્સ કે કોષ દિવાલ આરે ચોંટી જતો. જે ગ્રામ નેગેટિવ છે જે અભિરંજિત નહોતા થતા, ન થતા એનું કારણ શું? તો કે આની આરે આ રંગ ચોંટતો નહીં. હવે તમને પ્રશ્ન થાય કે તો શું આપણે ગ્રામ નેગેટિવને માઇક્રોસ્કોપમાં જોવા હોય કલરફુલ કરી શકાય? હા, કરી શકાય. એ તો ગ્રામનો જે ગ્રામ વૈજ્ઞાનિકે શોધેલો જે અભિરંજક છે એ આને નથી કરી શકતો. પણ આજે આવા એક જ કલર નથી, કેટલાય અભિરંજકો છે અત્યારે શોધાયેલા કે જેથી આપણે આવા પ્રકારના બેક્ટેરિયાને કલરફુલ બનાવીને જોવો હોય તો પણ જોઈ શકાય. આ તો શરૂઆતની વાત હતી, જે આ રંગ બનાવ્યો પહેલો એ આને નહોતો કરતો. રેડી? તો મૂળભૂત રીતે બેક્ટેરિયા છે એની અંદર આપણને કોષરસ પટલ, કોષ દિવાલ કે જે પેપ્ટિડોગ્લાયકનની બનેલી હોય, પ્લસ અમુકમાં ગ્લાયકોકેલિક્સ જોવા મળે. આ ગ્લાયકોકેલિક્સ છે. હવે આ ગ્લાયકોકેલિક્સ જોવા ક્યાં મળે? અહીંયા ઉપર જોવા મળે. જો અહીંયા, અહીંયા જોવા મળે. આ શિથિલ સ્વરૂપે, આ શિથિલ સ્વરૂપે જોવા મળે. તો સ્લેશમાં આવરણ અને આમ ઘાટું જોવા મળે તો આપણે એને કેપ્સ્યુલ કહી. રેડી? તો મુખ્યત્વે 4 લેયર આપણને સામાન્ય રીતે જોવા મળે બેક્ટેરિયાની અંદર. તો આપણે બેક્ટેરિયા ભણતા હતા, જનીન્દ્રવ્ય જોયું, પ્લાઝમિડ જોયું, આ કોષીય આવરણ જોયું,
હજી જે માઇકોપ્લાઝ્મા પ્રકારના બેક્ટેરિયા છે એની અંદર કંઈક આનાથી પણ વિશેષ ડિફરન્ટ કંઈક એનું લેયર છે, એની ચર્ચા આપણે અન્ય ચેપ્ટરમાં કરશું. ચેપ્ટર નંબર 2 આપણે જ્યારે ચાલતું હશે ત્યારે, આમાં હું ચર્ચામાં નથી લેતો અત્યારે, બરાબર. અને આના પછી હવે આપણે જોશું મેસોઝોમ શું છે, એનું રચના શું, કાર્ય શું, પછી બેક્ટેરિયાની અંદર બીજી કઈ રચનાઓ જોવા મળે, રિબોઝોમ જોવા મળે, ઈ શું છે, એનું કાર્ય શું છે, વગેરે વગેરે. મળીએ ફરીથી આપણે નેક્સ્ટ લેક્ચર.